સલાબરપુરા પોલીસ સ્ટેશનના એએસઆઈ 20,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. જુગાના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવાનું, તેને મારઝૂડ નહીં કરવાનું અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરવા માટે લાંચ માંગી હતી. થોડા દિવસો પહેલા સલાબતપુરામાં જુગારના કેસ કરવામાં આવ્યો હતો. તેમાં એક યુવક પકડવાનો બાકી હતો. તે યુવક પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને તેને મારઝોડ ન કરે કે અન્ય હેરાનગતિ ન કરીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છોડી મૂકવા માટે એએસઆઈ અશોક મોતીદામે 20,000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે જુગારના કેસમાં ઝડપાયેલા યુવકને લાંચ આપવી ન હોવાથી તેને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. અશોક મોતીદામે યુવકને રિંગ રોડ પર 24 કેરેટ નામની દુકાન પાસે બોલાવ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ ત્યાં છટકું ગોઠવ્યું હતું. ત્યાં યુવક પાસેથી લાંચના 20,000 રૂપિયા લેતા અશોક મોતીદામ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. 20,000 રૂપિયાની લાંચની માગણીની ફરિયાદ હતી અને આ કામે ફરિયાદીની અમારા સમક્ષ ફરિયાદ કરતા ફરિયાદના આધારે લાંચનું છટકું પંચો રૂબરૂ લાંચના ફટકાનું આયોજન કરેલ, જે છટકા દરમિયાન એ સાહેબ અશોકભાઈ નાવ પંચો રૂબરૂ લાંચ લેતા ઝડપાઈ ગયેલ અને કાયદેસરની કાર્યવાહી. 20,000 રૂપિયાની લાંચની માગણી થયેલ અને 20,000 રૂપિયાની લાંચ સ્વીકારેલ છે અને આ ફરિયાદી જુગારના કેસમાં ધરપકડ નહીં કરવા તેમજ એને પોલીસ સ્ટેશન મારઝૂડ નહીં કરવા અને હેરાનગતિ નહીં કરવા થઈને અને હાજર થયેલી જામીન ઉપર મુક્ત કરવા માટે, જામીન ઉપર છોડવા માટે થઈને 20,000 રૂપિયાની લાંચની માગણી કરી હતા થયેલી, જે આધારે છટકું ગોઠવેલું.